नमस्ते विद्यार्थी मित्रों, आज अपन धोरण 8 गणित गणित में चैप्टर 9 बेसिक पदावली और नीतिश। तो आज ना लेक्चर में आज ना सेशन में आज अपन स्वाध्याय 9.2 નો ચોથો દાખલો જોવાનો છે। ચોથો દાખલો એટલે કોણ એવી કે આપેલી છે કે લંબગોળની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈના માપ અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ મેળવો। પહેલી વસ્તુ કે લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ પેલી છે ત્યારે આપણને એટલીસ્ટ આઈડિયા આવે કે લંબઘન હશે। તો લંબઘન હોય તો લંબઘનનું ઘનફળ મેળવવાનું છે। તો લંબઘનના ઘનફળ મેળવવાનું સૂત્ર યાદ રાખવું જોઈએ। લંબઘનના ઘનફળ મેળવવાનું સૂત્ર मल्टीप्लिकेशन करवानो लास्ट में जवाब मिले लंबघन नो घनफळ मळशे। लंबाई गुणिया पहोळाई गुणिया लंबाई पहोळाई ने ऊंचाई मूकी दीजिए बिंदु 5 एना मल्टीप्लिकेशन 3a स्क्वायर एना मल्टीप्लिकेशन 7a^4 आ બધાનો ગુણાકાર કરીશું। પણ પેલા જે સહગુણક છે એને અલગ કરીએ 5 × 3 × 7 સાથે a ગુણ્યા a નો વર્ગ ગુણ્યા a ની 4। હવે આ બધાનો મલ્ટીપ્લિકેશન કરીએ 5 × 3 = 5 × 15 × 7 એટલે 105। બધાનો આધાર સરખો, આધાર સરખો ત્યારે ઘાતનો સરવાળો ધોરણ 7 ઘાત અને ઘાતાંક ચેપ્ટર આધાર સરખો ત્યારે ઘાતનો સરવાળો 4^6 અને 1/7 તો a^7। પણ જ્યારે લંબઘનનું ઘનફળ મેળવતા હોય એટલે કે ઘનફળ મેળવતા હોય ત્યારે તેનો એકમ ઘન એકમ લખવું પડે। જ્યારે રકમમાં સેન્ટીમીટર મીટર કે કોઈ વસ્તુ નથી આવેલી ત્યારે ઘન એકમ સ્વરૂપે તેનો એકમ લખવો પડશે। આ જે છે એ આપણે લંબઘનનું ઘનફળ છે। સેકન્ડ દાખલો સેમ એઝ મેથડ થી છે। લંબઘનનું ઘનફળ મેળવવું છે। લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ। લંબાઈ છે 2p એને મલ્ટીપ્લિકેશન 4q એને મલ્ટીપ્લિકેશન 8r। સેમ વસ્તુ સહગુણક અલગ કરો 2 × 4 × 8 એને મલ્ટીપ્લિકેશન p × q × r બધાનો મલ્ટીપ્લિકેશન કરો p × q × r। હવે આ બધાનો ગુણાકાર કરો 2 × 4 એટલે 8 × 8 એટલે 64 ઇન્ટુ p q r ચોરસ ઘનફળ છે એટલે ઘન એકમ 64 p q r ઘન। નાવ થર્ડ જોઈએ xy 2x² y અને 2xy લંબઘનનું ઘનફળ મેળવવું છે। લંબઘનનું ઘનફળ બરાબર લંબઘનનું ઘનફળ મેળવવું છે। લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપેલી છે તો બરાબર લંબાઈ એના મલ્ટીપ્લિકેશન પહોળાઈ એના મલ્ટીપ્લિકેશન ઊંચાઈ કરો આ બધાનો ગુણાકાર। પણ પહેલા તો વેલ્યુ મૂકવી પડશે xy એના મલ્ટીપ્લિકેશન 2x² y એના મલ્ટીપ્લિકેશન 2xy² જેટલા સહગુણકો છે એને અલગ પહેલા કઈની હોય તો એક હશે 1 × 2 × 2 એને મલ્ટીપ્લિકેશન xy એને મલ્ટીપ્લિકેશન x² y એને મલ્ટીપ્લિકેશન xy² જેટલી વસ્તુ રકમ આપેલી છે એ જ વસ્તુ છે ઘરની કઈ વસ્તુ એડ કરેલી નથી। 2 × 2 એટલે 4 × 4 = 4 હવે x વાળા પદને પહેલા ધ્યાનમાં લો x^2 x^2 અને x^1 એટલે કે આધાર સરખો ઘાતનો સરવાળો 1 × 2 = 3 × 3 = 4 એટલે કે x^4 y^2 આવો 1 × 2 ×2 = 4 એટલે કે y^4 ઘન એકમ। જોઈએ ને પછીનો લાસ્ટ a 2b અને 3c લંબઘનનું ઘનફળ બરાબર
लंबाई गुणिया पहुड़ाई एने मल्टीप्लिकेशन ऊंचाई। लंबाई आपेली छे आपने ए, पहुड़ाई आपेली छे 2b अने ऊंचाई आपेली छे 3c। सहगुणक ने अलग करिए, एक गुणिया बे गुणिया त्रण एने मल्टीप्लिकेशन ए एने मल्टीप्लिकेशन बी एने मल्टीप्लिकेशन सी करो बधानो गुणाकार। एक गुणिया बे एटले बे, बे गुणिया त्रण एटले छ, ए बी सी ए बी सी घन एकम। आज है कि आपने लंब घन को घनफल मिली। तो ये अब एना पछिनो लास्ट पांचवा दाखलो 9.2 नो छेला दाखला तरफ जई रिया छे। तो ये पांचवा दाखलो, पांचवा दाखला में आपने आपेलो छे कि गुणाकार, गुणाकार शु रकम ये आपेली छे x y y z અને z x ત્રણ ત્રણ નો ગુણાકાર કરવાનો છે। એકદમ સિમ્પલ છે, ચાલો જુઓ x y એને મલ્ટીપ્લિકેશન y z એને મલ્ટીપ્લિકેશન z x। હવે બધાને અલગ અલગ કરી એવી રીતે કરશો તો પણ થઈ જાય, અને ડાયરેક્ટ જો થઈ જાય તો વેલેન ગુડ। x ની કેટલી ઘાત છે આમાં? 1 અને 2। આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે x ની 2 ઘાત, પછી y વાળા દો 1 2 તો y નો વર્ગ, z વાળા દો 1 અને 2 તો z સ્ક્વેર। આ જે છે આપણો ગુણાકાર છે, એકદમ સિમ્પલ છે। જોઈએ એના પછીનો a માઈનસ a નો વર્ગ અને a ક્યુબ એટલે કે a गुणिया माइनस एन ओवर एन मल्टीप्लिकेशन एक। तो पहला तो बधामा जे छे प्लस माइनस माइनस થશે, माइनस प्लस माइनस થશે, તો માઈનસ કોમન કાઢી લો એટલે થશે એવું a गुणिया एन ओवर गुणिया એની 3 ઘાત। હવે આધાર સરખો, ઘાતનો સરવાળો 3 ને 2 5, 5 ને 1 6 એટલે કે માઈનસ a રેસ ટુ 6 આ જે છે આપણે ગુણાકાર મળશે। જોઈએ એના પછીનો ત્રીજો દાખલો 2 4y 8y² 16y³ બધાનો ગુણાકાર કરો 2 4y 8y² 16y³। હવે સહગુણક ને અલગ કરો 2 4 8 16 બાકીનો ગુણાકાર કરો y y² y³ 4 2 8 8 गुणिया 8 8 गुणिया 8 ले 64 64 गुणिया 16 करो 0 4 1 4 6 1 6 6 गुणिया 4 ले 24 66 36 ने 2 38 4 8 ने 4 12 બધી આવશે 1 6 ને 1 7 ને 3 10 1024 એટલે કે 1024 y વાળા પર જો y આધાર સરખો, ઘાતનો સરવાળો 3 ને 2 5 ને 1 6 1024 y રેસ ટુ 6 આ જે છે આપણે ગુણાકાર મળશે। જોઈએ એના પછીનો હવે ચોથો દાખલો, ચોથા દાખલા રકમ આપણને એવું આપેલું છે a 2b 3c અને 6 abc બધાનો મલ્ટીપ્લિકેશન કરવાનો છે a ગુણ્યા 2b એને મલ્ટીપ્લિકેશન 3c એને મલ્ટીપ્લિકેશન 6 abc। આધાર બધા માંથી લઈ લો 1 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 6। હવે બાકીના જે પદ છે એનો મલ્ટીપ્લિકેશન કરો 1 ગુણ્યા b ગુણ્યા c એને મલ્ટીપ્લિકેશન a b c 3 ગુણ્યા 6 6 તરી 18 18 ગુણ 36 36 ગુણ્યા એટલે 36। હવે a વાળા પદ કેટલા છે 2 તો આધાર સરખો, ઘાતનો સરવાળો એટલે a રેસ ટુ 2 b वाला पद तो के 2 છે c वाला पद પણ 2 છે આ જે છે 36 a² b² c² આ જે છે નો ગુણાકાર થશે। જો એના પછીનો m mn mn p m એને મલ્ટીપ્લિકેશન mn એને મલ્ટીપ્લિકેશન mn p પ્લસ માઈનસ 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 પ્લસ માઈનસ માઈનસ કોમન કાઢી લો m ગુણ્યા m n એને મલ્ટીપ્લિકેશન m n p ચાલો માઈનસ m લઈએ। m વાળા પદ કેટલા છે તો 1 2 અને 3 એટલે m ની 3 ઘાત। n વાળા પદ કેટલા છે તો 2 છે તો n સ્ક્વેર। p વાળા પદ 1 જ છે, આ જે છે તે આપણને ગુણાકાર મળશે। એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો। તો અહીં આપણે
સ્વાધ્યાય નો કોડ બેન પૂર્ણ કરીએ છે ફરી પાછા નવા વિડિયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત